नमस्कार, जय श्री कृष्ण मित्रों। श्री बागेश्वर संस्कृत महाविश्वविद्यालय शांतिपनी विद्यालय अंतर्गत चलता ऑनलाइन एजुकेशन क्लासेस में आप सब हार्दिक हार्दिक स्वागत है। मित्रों, दसवा धोरण में अपने पहला यूनिट त्यारबाद बीजू प्रकरण जेनो आपणे अभ्यास छेल्ला तासमां करेलो, जेमां थोड़ो रिकेप करीए तो युनिटमां आपणे जोयुं के प्रेम चोपड़ा नामनो व्यक्ति कोई जे रोबोट प्लाजा सुपरमार्केटमां जाय छे अने त्यां सेल्समेन એનો જે હોય તે દેખાવમાં થોડો વામન હોય, ચીણી આંખો વાળો હોય, એ હાસ્ય સાથે પ્રેમ ચોપડા સાહેબનું વેલકમ કરે, એનું ભવ્ય સ્વાગત કરે છે અને કહે છે કે સાહેબ, હું તમને કોઈ મદદ કરી શકું, તમારા માટે હું શું કરી શકું? ત્યારે પ્રેમ ચોપડા કહે છે કે મારી રોબોટ ખરીદવાની ઈચ્છા છે, એટલા માટે હું અહીંયા જે સુપર ડાયમંડ પ્લાઝા છે એની મુલાકાતે આવ્યો છું। ત્યારે સેલ્સમેન એ વિશેષતા જણાવતા પહેલાં એના પ્રેમ ચોપડા જે કસ્ટમર છે એની સાથે વાતચીત કરતા કહે છે કે અમે બધી બાબતોને ધ્યાનમાં રાખી અને રોબોટના નિર્માણનું કાર્ય કરીએ છીએ। તમે મારી સાથે આવો, હું તમને રોબોટની શ્રેણી બતાવું છું, એવું કહી અને પોતે આગળ જાય છે અને એની પાછળ પાછળ પ્રેમ ચોપડા એ જાય છે સેલ્સમેનની પાછળ। એ દૂર ગેલેરીમાંથી પસાર થતા ચમકતી કાર્પેટ ઉપર ચાલતા ચાલતા એક મોટો ડોમ શેપનો જે મોટો હોલ હોય છે ત્યાં પહોંચે છે, જેની અંદર ખૂબ ઝળહળાટ વીજળીના ધબકારા ચમકારાથી ભરપૂર એવો ઇલ્યુમિનેટ એક હોલ હોય છે। આ હોલના ઉમરા પાસે પહોંચતા જ જેવા પ્રેમ ચોપડા રૂમના હોલના ઉમરા પર પગ મૂકે છે કે ત્યાં એક દૃશ્ય જોવે છે કે હોલમાં જમણી બાજુના ખૂણા ઉપર બહુ બધી કીર્તિ માનવ મેદની એન્ટ્રી થયેલી હોય છે। ત્યાં જોતા પ્રેમ ચોપડાને ધ્યાને આવે છે કે ત્યાં કેટલાક મેટાલિક બ્લુ વાદળી ઘેરા રંગના લીલા રંગના કેટલાક માનવ યંત્રો રોબોટ એ ત્યાં રાખેલા હોય છે। કેટલાક રોબોટ ચાલવાની કસરત કરતા હોય, મહાવરો કરતા હોય એવી પરિસ્થિતિમાં ઊભા હતા। કેટલાક રોબોટ છે એ ઉપયોગમાં ન હોય એવી પરિસ્થિતિમાં જે એમને પડ્યા હતા। આ દ્રશ્ય જોયું જેવા પ્રેમ ચોપડા હોલમાં પ્રવેશવા માટે ઉમરા પર પગ મૂકે છે એટલી વારમાં તો એક રોબોટ એ ખૂબ ઝડપથી સરકી ચાલી અને પ્રેમ ચોપડાની તરફ આવે છે અને કડક એ પોતે પ્રેમ ચોપડા સાહેબનું ભવ્ય સ્વાગત કરે છે અને એ જોઈ અને પ્રેમ ચોપડા ખૂબ જ ઉત્કૃષ્ટ એવું બોલી ઉઠે છે અને સેલ્સમેન જોડે વાત કરતા સેલ્સમેન વિશેષતા કહે છે કે અમારા રોબોટની ઘણી બધી ખાસિયતો છે, અમે તમારા કાર્યને ધ્યાનમાં લઈને જ વિવિધ પ્રકારના માનવ યંત્રોનું નિર્માણ કરીએ છીએ। આ માનવ યંત્ર છે તમને સેવક જેવું કામ કરી આપશે, તમારી જે અનાજ કરિયાણાની વસ્તુ ગ્રોસરી શોપમાંથી લેવી હોય તો એ તમને લાવી આપશે, તમારા ઘરના કામકાજ કરી આપશે, કચરા પોતાની સફાઈ સ્વચ્છતાના કામ કરી આપશે, ઉપરાંત તમે જે એની કમાન્ડ આપશો એ તમારા કામ કમાન્ડનું પાલન કરશે, એને ફોલો કરશે। ઉપરાંત અન્ય વિશેષતા તમે જુઓ તો આ રોબોટની એક ખાસ વિશેષતા એ છે કે એ ત્રણ મુખ્ય સિદ્ધાંતો આધારિત આ રોબોટ છે। પહેલો સિદ્ધાંત એ છે કે આ રોબોટ છે એ ક્યારેય મનુષ્યને ઈજા પહોંચાડશે નહીં, કોઈ મનુષ્યને નુકસાન નહીં કરે। બીજું કે આ રોબોટ તમારા આપેલા આદેશનું પાલન કરશે, તમારા રાજ આદેશનું પાલન કરશે। અને ત્રીજું કે ક્યારેય પણ પોતાની જાતને એ નુકસાન પહોંચાડશે નહીં।
અને સેલ્સમેન એ રોબોટનો જે પરિચય અપાવતા કહે છે કે આ રોબોટ છે એ રામસિંગ 070 એનું નામ છે અને એ તમારા બધા કાર્યો છે એ સરળતાથી કરી આપશે. આગળ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે તમને તમારા સેવકની જેમ એ રામસિંગ તમારા દરેક કાર્યો કરી દેશે. પણ ત્યારે પ્રેમ ચોપરા છે એ સેલ્સમેનને પૂછે છે કે આ આદેશ હું ઘરે બેઠો હોય અને આદેશ આપી શકું દૂર રહેલા રોબોટને. ત્યારે સેલ્સમેન કહે છે કે નહીં, રોબોટ છે એને અમુક મર્યાદાઓ હોય છે, અમુક અંતરની મર્યાદાઓ હોય છે અને એ મર્યાદા 1 કિલોમીટરના અંતરની છે. 1 કિલોમીટરના અંદરથી આ અંતરથી તમે કોઈ પણ સંદેશો આપશો ત્યારે આ રોબોટ છે એ તમારા આપેલા સંદેશાનું તમને સંતોષપૂર્વક એ પાલન કરી દેશે. આગળ કહે છે કે આ રોબોટ છે એના ફંક્શન છે, એના કાર્યક્રમો છે એ અમે વિશેષતઃ એના ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે અને એ સારી રીતે કાર્યરત છે. આ સાંભળી અને પ્રેમ ચોપરા એ ડીલ છે એ ફાઇનલ કરે છે અને રોબોટની ખરીદી કરે છે. આગળ આપણે પૂછીએ ત્યાંથી, આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ રામસિંહ હેઝ એન ઇન બિલ્ટ સિસ્ટમ ઓફ ધ 3 પ્રિન્સિપલ્સ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કહે છે સેલ્સમેન કે હું તમને અન્ય એક વિશેષતા જણાવી દઉં કે આ રોબોટ જે ટેકનિકથી બનાવવામાં આવેલો છે એને રોબોટિક્સ કહેવાય અને આ રોબોટિક ફિલ્ડ છે એના અમે જે રીતે સંદર્ભ પ્રાપ્ત કર્યો છે એ મુજબ આ રોબોટ છે એ 3 પ્રકારના મુખ્ય સિદ્ધાંતો પર કાર્ય કરશે, જેમાં પ્રથમ સિદ્ધાંત છે કે રોબોટ છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે કે રોબોટ ક્યારેય પણ કોઈ મનુષ્યને ક્ષતિ કે હેરાનગતિ પહોંચાડશે નહીં. અને ત્રીજો મુદ્દો એ ધ્યાનમાં રાખ્યો છે કે વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતે ક્યારેય પણ પોતાને ઈજા પહોંચાડી શકશે નહીં. આ 3 મુદ્દાઓની વાત કરી સેલ્સમેને. પ્રેમ ચોપરા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. આ 3 મુદ્દાઓમાંથી પ્રેમ ચોપરાએ સૌપ્રથમ મુદ્દો સાંભળ્યો જેનાથી એ ખૂબ જ વધારે પ્રભાવિત થયો અને એ મુદ્દો હતો કે આ રોબોટ છે એ માત્ર પોતાના માલિકના આદેશનું જ પાલન કરશે. ઈ ડીડ નોટ ટેક નોટિસ ઓન ધ અધર ટુ. અને અન્ય જે 2 સિદ્ધાંતો હતા એના તરફ પ્રેમ ચોપરા એણે કોઈ ધ્યાન ના આપ્યું. ઈ નોટેડ ડિલાઇટ લેટલી એન્ડ અસાઇન ધ સેલ્ફ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. છેવટે કંપની દ્વારા એક ફોર્મ ભરવામાં આવ્યું કે જેમાં સોગંદનામું કરવાનું હોય છે, અસાઇન કરવાનું હોય છે કે આ રોબોટનો હું ક્યારેય પણ દુરુપયોગ કરીશ નહીં. આવા મતલબનો જે કરાર કરી અને એની જે ખરીદી કરવાની જે પણ પ્રોસિજર હતી એ રામસિંહે પ્રેમ ચોપરાએ પૂરી કરી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન ઈ કમ્પ્લેન્સ. હવે તેણે પોતે ક્યારેય પણ એની પાસેથી પગાર ન લે એવો એક નોકર હવે તેણે ખરીદી લીધો હતો. ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. પ્રેમ ચોપરા વિચારે છે કે જો રામસિંહ 070 મારો રોબોટ એ જો ગ્રોસરીઝ એટલે કે અનાજ કરિયાણાની કોઈ વસ્તુઓ ખરીદી શકતો હોય દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ્સ. તો રત્નો છે, ઝવેરાતો છે એ કેમ ના ખરીદી શકે. થોટ પ્રેમ ચોપરા. એવું પ્રેમ ચોપરાએ વિચાર્યું કે રોબોટ જો મારા માટે ગ્રોસરી અનાજ કરિયાણાની વસ્તુઓ લાવી શકતો હોય તો મારા માટે કિંમતી ઝવેરાતો કેમ ના લાવી શકે. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટની અંદર તો રોબોટ છે એ ભારે કામ વસ્તુઓ છે એ પણ ઉંચકી લેતો હોય છે.
સ્કિલ સ્ટ્રેન્થ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, એના કરતાં પણ કંઈક અમ્યુઝિંગ અમ્યુઝ મતલબ કે એના કરતાં પણ વધારે આનંદ પમાવનાર પ્રમાણના કાર્યો એ પણ આ રોબોટ કરી શકે. રામસી 070 વોઝ ટોટલી એફિશિયન્ટ. રામસી 070 આવો જ એક અસરકારક રોબોટ હતો વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. એની ઝડપ છે કામ કરવાની એ ખૂબ જ તીવ્ર હતી અને ચોકસાઈ મુજબનું એનું કાર્ય હતું. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોલ્સ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. આ બધા જે આદેશ હતા ગ્રોસરીમાંથી વસ્તુઓ લેવાની, એ બધી વસ્તુઓ ભેગી કરી અને હવે પછીના બીજા આદેશ માટે રામસિંહ છે એ તત્પર થયો. 2 kilograms ઓફ મેંગોઝ, 2 kilograms કેરીઓ, રાઈપ એન્ડ જ્યુસી, રસદાર અને પાકી, રાઈપ મીન્સ પાકી કેરી અને જ્યુસી એટલે રસદાર. તો 2 kilograms એવી કેરીઓ જોઈએ કે જે પાકી હોય, પાકી ગયેલી હોય અને રસથી ભરપૂર હોય એવી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડા અંતરથી પ્રેમ ચોપરાએ પોતાના રોબર્ટને આદેશ આપ્યો કે 2 kilo કેરી જોઈએ છે, જે કેરી પાકી હોવી જોઈએ અને રસથી ભરેલી હોવી જોઈએ. સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, દેખાતી જે હતી સામે મોટો ઢગલો કેરીઓનો દેખાતો હતો, એમાંથી 2 kilo કેરી હોતી અને પાકેલી હોય અને રસદાર કેરી હોય એવી શોધી આપવા માટે જે પ્રેમ ચોપરા હતો એણે કમાન્ડ આપ્યો. ઇન નો ટાઈમ, ક્ષણવારમાં જ, ઇન નો ટાઈમ રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. આગળ કહે છે કે ક્ષણવારમાં જ રામસિંહ 070 કેરીઓ છે એ સરસ મજાની શોધી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, એનો જે કેશ કાઉન્ટર હતો ત્યાં પૈસા એકત્રિત કરવાનો જે થોડો દુકાનદાર, ત્યાં રોબોટે 2 kilo કેરીના પૈસા ચૂકવ્યા. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, કમાન્ડર કમાન્ડ આપ્યા પ્રેમ ચોપરાએ કે જા અને ત્યાં જે થડો છે ત્યાં જ અને પૈસા કાઉન્ટર ઉપર ચૂકવી દે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. જે રીતે વફાદાર કૂતરો પોતાના માલિકના આપેલા તમામ જે બાબતો છે, આદેશો છે, એનું પાલન કરે, બરાબર સેમ એવી રીતે અહીંયા રોબોટે જે રીતે વફાદાર કૂતરો હોય એમ પોતાના માલિક પ્રેમ ચોપરાના આદેશનું પાલન કર્યું. વેન હી સ્ટોપેડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે એ પોતે ગોપાલ જ્વેલર્સ નામની દુકાન હતી ત્યાંથી પસાર થયો કે ત્યાં અટકી ગયું. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. આ ગોપાલ જ્વેલર્સમાં કાચના દરવાજા હતા જેની આરપાર જોઈ શકાય એવું દ્રશ્ય ત્યાંથી દેખાતું હતું. ત્યાંથી એણે જોયું કે દુકાનની અંદર સોનાના દાગીનાઓ એ ડિસ્પ્લેમાં, એટલે કે લોકોનું ધ્યાન પડે એવી રીતે ત્યાં ડિસ્પ્લેમાં ગોઠવવામાં આવેલા હતા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસેપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, જલ્દી ઝડપથી પ્રેમ ચોપરા કોઈ ખૂણામાં જઈ અને છુપાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને પોતાની પાસે રહેલા રિમોટ કંટ્રોલ પર એ બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, હળવેથી અને સ્પષ્ટ રોબોટને સમજાઈ શકે એવા અવાજ સાથે બોલ્યો. પિક અપ અ નેકલેસ, નેકલેસ એક દાગીના છે જે એ ગળામાં પહેરવાનું હોય છે. પિક અપ એટલે ઉપાડી લેવું અને નેકલેસ એટલે ગળાનો હાર. તો અહીંયા પ્રેમ ચોપરાએ પોતાના રોબોટને આદેશ આપ્યો પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, હાઈડ એટલે છુપાવી દેવું. તો પ્રેમ ચોપરાએ પોતાના રોબોટને આદેશ આપતા કહ્યું કે સામે જે ડિસ્પ્લેમાં દાગીનાઓ દેખાય છે, ઘરેણાઓ દેખાય છે, આમાંથી એક નેકલેસ ઉપાડી દે અને છુપાવી દે. નો નોઇઝ, અવાજ ન આવે રીતે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, ટોપ સિક્રેટ. આ માહિતી છે કે કોઈ જગ્યાએ લીક ન થાય એનું ધ્યાન રાખજે, ખૂબ જ ગુપ્ત રાખવાનું છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, ધમકી આપતા પ્રેમ ચોપરા કહે છે કે નહીં
નકામી કરી નાખી છે. ધ પ્રિટેન્ડ તેણે ધમકી આપી. હે પ્રિટેન્ડ પ્રેમ ચોપરાએ ધમકી આપી કે આ કાર્ય કરતી વખતે બિલકુલ અવાજ ન થવો જોઈએ અને એકદમ મુક્ત રાખવાનું છે, કોઈને ખબર ના પડવી જોઈએ. નહીંતર હું તારી જે સિસ્ટમ છે, તારી જે પ્રણાલી છે, એ પ્રણાલીને હું નકામી કરી નાખીશ, રદ કરી નાખીશ. રામસી 070 મોર ઇનસાઇડ ધ શોપ. રામસી 070 કમાન્ડ સાંભળી, માલિકનો આદેશ સાંભળી અને દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, જે કાઉન્ટર છે એની એક્સેલ બાજુમાં આવીને ઊભો રહી જાય છે. હિઝ મેટલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાઇલેન્ટલી, પોતાના ધાતુના બનેલા હાથની આંગળી એ ધીરે ધીરે આગળની તરફ એ વિસ્તારે છે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને પોતાના જે રોબોટની અંદર સ્ટોરેજ યુનિટ રાખેલો એમાં પેલો નેકલેસ ઉઠાવ્યો અને એણે પોતાના સ્ટોરેજ યુનિટની અંદર એ છુપાવી દીધો નેકલેસ. વિધાઉટ અ ક્લિક ઓર અ જિંગલ, કોઈ પણ જાતનો અવાજ ન આવે તો કોઈને ખબર ન પડે, એવી રીતે હળવેથી એ જે નેકલેસ ઉઠાવી અને પોતાના જે અંદર હતો સ્ટોરેજ યુનિટનું એમાં એને છુપાવી દીધો. નોબડી ટુ નોટિસ, કોઈને પણ ધ્યાન ના ગયું, એવી રીતે નેકલેસને એણે જે રોબોટ હતો એણે પોતાના યુનિટની અંદર સ્ટોરેજ યુનિટની અંદર છુપાવી દીધો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, ધ શોપ ક્લિપિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી રિકોજિનેશન ઇન ધ બિગિનિંગ. આગળ કહે છે કે ખર્ચાળ આવી, જે ખૂબ જ જૂનવાણી વસ્તુઓ હોય છે, દાગીનાઓ હોય છે, કિંમતી પથ્થરો, નંગ કે રત્નો હોય છે, એની ચોરી થતી હોય છે ત્યારે એને ટ્રેસ કરવા માટે થઈ અને કેટલીક સિસ્ટમ લગાડેલી હોય છે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, અને વેન પ્રેમ ચોપરા મેન ઓન હિઝ વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસ અપિયરિંગ ઇનસાઇડ ધ મેટલિક બ્લુ રોબોટ. મેટલિક બ્લુ રોબોટની આડમાં જેણે જે ફેરીઓએ જે ફળો વેચી રહ્યો હતો એની પાસેથી પણ કેટલીક દ્રાક્ષના ઝોંકાઓ છે એને લીધા. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હિયર્ડ ધેમ સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુબલ વેર મિસિંગ. કેટલાક વેપારીઓએ એક બાબતને નોંધી, ખાસ નોંધી, કે જે દુકાનોમાં ચોરી થતી હતી એ દુકાનમાં એક વિશિષ્ટ પ્રકારનો માનવ યંત્ર કે રોબોટની હાજરી એ ઉડીને આંખી આંખે પડતી એવી ઘટના કે દ્રશ્ય એ વેપારીઓએ અનુભવ્યું. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ, અને પોલીસ સુધી આ માહિતી પહોંચી હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને થોડી જ વારમાં તો એ પોલીસ સ્ટેશન સુધી આ બાબત છે એ પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ, એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહને માર્ગદર્શિત કર્યો ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. કિંમતી રત્નો હતા, એ કિંમતી રત્નો માટે પ્રેમ ચોપરાએ એક દિવસ રામસિંહને ઝવેરી બ્રધર્સની દુકાનમાં જઈ અને ત્યાંથી લિફ્ટિંગ કરવું, ચોરી કરવા માટે આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેટિંગ ઇન રેડીનેસ, અને પોલીસ ત્યાં તૈયાર જ ઊભી હતી ચોરને પકડવા માટે. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, અને જે શક્તિશાળી કેમેરાઓ પણ ત્યાં દુકાનમાં લગાવેલા હતા કે જે દ્રશ્યોને ખૂબ જ આસાનીથી એ સેકન્ડના ભાગમાં કેપ્ચર કરી લે એવા હતા. ક્લિક હિમ ઇન ધ એક્ટ, એણે રોબોટને કામ કરતા રાગે હાથ ઝડપી લીધો. રામસી રોબોટ વોઝ સ્પોટ, આ ઝવેરી બ્રધર્સની દુકાનમાં રામસી રોબોટ છે એ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ, આ દ્રશ્ય પ્રેમ ચોપરા થોડા દૂર અંતરે રહી અને પોતાના કેમેરાથી એ જે દ્રશ્ય જોઈ રહ્યો હતો. ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ લાયસન્સ નંબર, કે જેમાં બે વ્યક્તિઓ હતા કે રામસિંહે જે નોટિસ જે કાર્ડ લગાવેલા હતા એને સર્વે એ લાયસન્સના નંબર એ નોંધી રહ્યા હતા. પ્રિન્ટેડ ઓન ઇઝ મેટાલિક નેક, કે જે રોબોટના ગળામાં જે
कार्यों पर प्रेम चोपड़ा वॉज अरेस्टेड फ्रॉम हिज होम आ माहिती ना आधार પોતાના ઘરેથી પ્રેમ ચોપડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એઝ ધ ઓનર ઓફ રામસિંહ જેવો 70 ધ કેસ કારણ કે ચોરી કરનાર એ જે રામસિંહ 070 હતો પણ એને જે એક્ટિવ કરનાર વ્યક્તિ એનો માલિક એ પ્રેમ ચોપડા હોવાથી પ્રેમ ચોપડાની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી આજે મિત્રો આપણે અહીંયા સુધી પાઠ લાગીશું ફરી વખત જ્યારે આપણે મળીએ ત્યારે આ રોબોટ પકડાઈ ગયો અને એને કોર્ટમાં હાજર કરશે ત્યારે એ કેવી રમૂજ કે કેવી રીતે એ ફેસ કરશે કોર્ટને કેવી રીતે ફેસ કરશે એનો આપણે ફરી પાછળ વખતે જ્યારે શ્રેણીમાં મળશું ત્યારે એની